જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કેળાની વેફર. એકદમ ઇઝી રીતે બનાવશું અને સરસ મજાની કુરકુરી બનશે. તમે જો આ બનાવીને ઘરમાં ડબ્બો ભરીને મૂકશો તો તમારો ડબ્બો ઝટપટ ખાલી થઈ જશે, એટલી બધાને ભાવશે. અને તમે આ જોઈ શકો છો કેટલી સરસ કુરકુરી બને છે અને બનાવવાનું બહુ જ ઇઝી છે. સો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે કાચા કેળા. બજારમાં બે ટાઈપના કેળા મળે છે, નાના અને મોટા. સો અહીંયા મેં મોટાવાળા લીધા છે અને યાદ રાખવાનું છે કે એકદમ કાચા હોવા જોઈએ, જરી પણ પાકેલા નહીં હોવા જોઈએ. હવે પહેલા બેઉ સાઈડથી આપણે કાપી કાઢશું અને આ બહુ જ ઇઝી રીતે આપણે કટ કરશું. અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે થોડી થોડી અંતરે આવી તમે કટ મૂકી દો અને પછી તમે છાલ છોલો તો બહુ જ ઇઝીલી બહાર આવી જાય છે. સો આવી રીતે લાંબા ચાર પાંચ કટ મૂકી દેવાના. ને જ્યારે પણ કટ મૂકો તો જરી પણ કેળાને અંદર ચપ્પુ જવું ન જોઈએ. હવે તમે આ જોઈ શકો છો કે એકદમ ઇઝીલી છાલ બહાર આવી જાય છે. તમે જ્યારે કેળાની છાલ કાઢતા હો ત્યારે જ ધીમા ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું. હવે અહીંયા બતાવ્યું છે પ્રમાણે આપણે કેળાના ઉપર આ રીતે પહેલા આડો કટ કરશું. હવે આ આડો કટ કરવાથી તમને કેળાની વેફર મોટી મળશે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પહેલા આવો કટ કરવાનું ભૂલતા નહીં. સો અહીંયા આપણા કેળા તૈયાર છે. હવે આપણે બનાવશું પાણીનું સોલ્યુશન. આને માટે લીધું છે મેં 2 કપ પાણી. એમાં લઈશું 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર. હવે આને હલાવી કાઢશું. સો આપણા કેળા તૈયાર છે, આપણું પાણીનું સોલ્યુશન તૈયાર છે. હવે આપણને જોઈશે સારું એક સ્લાઇઝર. અહીંયા મેં સ્લાઇઝર લીધું છે. તો સ્લાઇઝરમાં 2 ટાઈપની બ્લેડ આવે છે, એક જાડે તમારી સ્લાઇસ થશે ને એક પતલી થશે. સો મેં પતલી થાય એ સ્લાઇઝ લીધી છે. હવે અહીંયા તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ પર કરી કાઢવાની અને હવે કેળાની સ્લાઇઝ આપણે ડાયરેક્ટ કરીને આપણે ગરમ તેલમાં જ નાખવાની છે. સો આ મેથડથી તમે કરશો તો તમારી વેફર્સ બહુ જ સરસ બનશે અને એકદમ છુટ્ટી છુટ્ટી થશે, જરી પણ ચીટકશે નહીં. બહુ સ્લાઇઝ નહીં નાખતા, જે પ્રમાણે તમે તેલ લીધું હોય એ પ્રમાણે તમે સ્લાઇઝ અંદર નાખજો. હવે એકવાર સ્લાઇઝ નાખી દીધા પછી 1 મિનિટ સુધી તમારે આને જરી પણ હલાવવાનું નથી, જરી પણ આને ટચ નહીં કરવાનું 1 મિનિટ સુધી. 1 મિનિટ થઈ જાય એટલે આપણે જે સોલ્યુશન બનાવ્યું હતું એ આપણે 2 ટીસ્પૂન અંદર નાખશું. ને જ્યારે પણ તમે આ પાણી નાખો ત્યારે સંભાળજો, કેમ કે ઉપર થોડો ઉભરો આવશે એટલે સ્પ્લટરિંગ સાઉન્ડ પણ તમને આવશે, પણ એ થોડી વારમાં સેટ થઈ જાય છે. વોટર સોલ્યુશન ખાલી નાની 2 ચમચી જ નાખવાનું છે અને એકવાર સોલ્યુશન નાખ્યા પછી હવે કન્ટિન્યુઅસલી એને હલાવતા રહેવાનું છે અને મીડિયમ ગેસ પર રાખવાનું છે. અને જ્યાં સુધી હવે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું અને ક્રિસ્પી થવા દેવાની છે. અને જ્યારે પણ આ ક્રિસ્પી થશે તો તમને ક્રેકલિંગ સાઉન્ડ આવશે, તમને ખબર પડી જાય કે આ ક્રિસ્પી થઈ ગઈ છે. સરસ મજાનો ફાઇન ક્રેકલિંગ સાઉન્ડ આવશે અને તમે જોઈ શકો છો કે એકદમ છુટ્ટી છુટ્ટી થઈ છે, જરી પણ ચીપકી નથી. હવે અહીંયા વેફર્સ ક્રિસ્પી થઈ ગઈ છે ને ફાઇન તમને એનો સાઉન્ડ પણ મેં કીધું એ પ્રમાણે આવશે. હવે આપણે એને બહાર પેપર નેપકિન પર કાઢી લેવાની અને સેમ વે તમારે બીજો બેચ પણ કરવાનો, સેમ પ્રોસીજર રિપીટ કરવાની. સો અહીંયા ફાઇન આપણી ક્રિસ્પી ઘરની ફ્રેશ બનાના ચિપ્સ તૈયાર છે. વેફર્સ બની જાય એટલે ઠંડી પડે એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દેવાની. અને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સરસ છુટ્ટી છુટ્ટી ક્રિસ્પી થઈ છે, જોતાની સાથે ખાવાનું મન થઈ જશે. અને જ્યારે તમે પણ બનાવશો અને ડબ્બો ભરીને મૂકશો તો તમારો ડબ્બો જલ્દીથી ખાલી થઈ જશે, એટલી ઘરમાં બધાને ભાવશે. અને આ કેટલી ક્રિસ્પી થઈ છે તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ, તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.